કેમ છો ધોરણ દસના મારા વિદ્યાર્થીઓ? આગળના આપણા બે વિડીયો તમે જોયા, કંઈ સમજ પડી? ન સમજ પડી હોય તો તમે પૂછી શકો છો, અથવા તમે બીજી વાર ફરી એકવાર જોઈ લો. બે ભાગ આપણે તમને બતાવ્યા છે, ત્રીજો ભાગ આપણે આ વિડીયોમાં જોઈએ. આગળના બે ભાગમાં આપણે સાંસ્કૃતિકનો અર્થ સમજ્યો, ત્યાર પછી આપણે બીજા ભાગમાં પ્રાકૃતિક વારસા વિશે જોયું. હવે ત્રીજો જે ભાગ છે એની અંદર ખાસ વસ્તુ, જે ચેપ્ટરનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, એના વિશે આપણે માહિતી મેળવવાની છે. ભારતના સાંસ્કૃતિક વારસામાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. બાંધકામનો સમાવેશ થાય છે, ત્યારબાદ સાહિત્યનો સમાવેશ થાય છે, ત્યાર પછી જાતિ ધર્મ એનો સમાવેશ થાય છે. ઘણી બધી વસ્તુ છે જે આપણે હજી જાણવાનું બાકી છે. તો જોઈએ આપણે આગળ કે શું કહેવા માંગે છે આપણો ભારતનો સાંસ્કૃતિક વારસો, કેટલો સમૃદ્ધ છે, એ કઈ રીતે આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે આજે સાંસ્કૃતિક વારસો ખૂબ જ વિવિધતાથી ભરેલો છે. વિવિધતાથી એટલા માટે કારણ કે આપણે ત્યાં શરૂઆતમાં ઘણી બધી પ્રજાઓ આવીને વસી, અને એ પ્રજાઓ જ્યારે ભારતમાં આવી તો એ પોતાની સાથે કંઈ ને કંઈક નવું લઈને આવી. નવું લઈને તો શું? નવું લઈને મેં તમને આગળના વિડીયોમાં પણ જણાવ્યું હતું કે એ શું લઈને આવી હતી. તો એ પોતાની સાથે એક માનવસર્જિત વારસો, માનવસર્જિત વારસો. આગળના વિડીયોમાં આપણે કુદરતી વારસા વિશે જોયેલું, પ્રાકૃતિક વારસો. હવે છે માનવસર્જિત, એટલે કે મનુષ્યએ બનાવેલું. ખ્યાલ આવે છે? મનુષ્યએ, આ મનુષ્યએ તો ઘણી બધી વસ્તુઓ બનાવી છે, જે હજારો વર્ષથી અત્યાર સુધી આપણે એને સાચવતા આવેલા છે, સમજતા આવેલા છે, જોતા આવેલા છે, સાંભળતા આવેલા છે. એ માનવસર્જિત વારસો. એની અંદર બાંધકામની વાત કરીએ આપણે તો મંદિર, મસ્જિદ, મકબરા, સ્તૂપ, વિહાર, કિલ્લાઓ, ગુંબજ, એ બધું બાંધકામ. તમે અજંટા ઇલોરાનું નામ સાંભળ્યું છે? એ આપણો સાંસ્કૃતિક વારસો છે. ખજુરાહોના મંદિરો સાંભળ્યા છે? એ આપણો સાંસ્કૃતિક વારસો છે. તાજમહેલ, બુંદેલખંડના મંદિરો, તાંજોરના મંદિરો, ઓડિશાનું મંદિર, આપણા ગુજરાતનું મોઢેરા મંદિર, સૂર્ય મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર, કેટલા વર્ષો જૂના છે ને? એ આપણો સાંસ્કૃતિક વારસો છે. પણ એ પહેલાં જોવા પહેલાં આપણે આ વારસો કે જેમણે બનાવ્યું, અત્યારે આપણા માટે વારસો છે, પણ તે સમયની અંદર જ્યારે આ વસ્તુ બનાવ્યું એમના વિશે થોડીક માહિતી મેળવીએ. તો આ માનવસર્જિત જે વારસો છે એ માનવીએ પોતાની કુનેહ એટલે કે આવરત, બુદ્ધિ ચાતુર્ય અને કલા કૌશલ્યથી એનું નિર્માણ કર્યું છે. એની પાસે જે કંઈ બુદ્ધિ હશે, જે કલા કૌશલ્ય હશે, આવડત હશે, એની પાસે જે શક્તિ હશે વિચારવાની, એના દ્વારા એમણે આ વારસાનું ખૂબ જ કાળજીપૂર્વક જતન કર્યું એટલે બનાવ્યું છે, એટલે બનાવ્યું છે અને એનું સર્જન કર્યું છે. હા, આ વારસો બનાવનાર પ્રજાઓ, તો સૌપ્રથમ આપણે ત્યાં ભારતમાં જે કોઈ પ્રજા આવી એ છે આર્ય. આર્યથી શરૂ કરીએ આપણે. આર્ય એટલે વર્ષો પહેલાં આપણે ત્યાં આર્ય નામની પ્રજા આવી હતી, એના વિશે આપણે આગળ જોઈશું. આર્ય પ્રજા આવી તે એની સાથે સાથે બીજી ઘણી બધી પ્રજા આવે. કઈ કઈ? શક, કુશાણ, ક્ષત્રપ, યાદ રાખજો. કઈ કઈ? આર્ય, શક, ક્ષત્રપ, કુશાણ, હુણ, ઈરાની, તુર્ક, આરબો. આરબો એટલે આપણે ખબર ને સુલતાનો આવેલા, આપણે ભણી ગયેલા એના વિશે, સુલતાનો. પછી મુઘલો, મુઘલ આવે ને, પછી મુઘલો, પછી આપણે ત્યાં પોર્ટુગીઝ પ્રજા આવી, ફ્રેન્ચ પ્રજા આવી, આના વિશે આપણે જોઈ ગયેલા છે નવમા ધોરણમાં, ખબર છે ને? ફ્રેન્ચ પ્રજા આવી, અંગ્રેજો, ડચ, એટલે ધીરે ધીરે વર્ષોથી આપણા ભારતમાં આ બધી પ્રજાઓ આવતી હતી. અને એનું આવવાનું કારણ કે ભારતની સમૃદ્ધિ, ભારતની સમૃદ્ધિ, ભારતની સમૃદ્ધિ જોઈને જ વિદેશી પ્રજા આપણા ભારતમાં આકર્ષાઈ હતી. અને એ ભારતમાં આવી એની સાથે સાથે પોતાની સાથે ઘણી બધી ચીજ વસ્તુઓ, આપણે વાત કરીએ પ્રમાણે વારસો, એ બધું ભારતમાં લાવી. આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી કેમ? આદાન કે એ પ્રજા ભારતમાં આવી, આપણા ભારતના લોકો સાથે જોડાઈ, આપણા ભારતના લોકો એમની સાથે જોડાયા, અને આ બંનેની આપલેથી ભારતનો વારસો વધારે સમૃદ્ધ બન્યો. કારણ કે આપણે જોઈએ મુઘલો આપણા ભારતમાં આવ્યા તો મુઘલોએ તમે જુઓ લાલ કિલ્લો બનાવ્યો,
તાજમહેલ બનાવ્યો છે ને, ત્યાર પછી ઘણું બધું એમણે મસ્જિદો બનાવી મુગલોએ. તો મુગલો ક્યાંથી આવેલા? તો આરબ દેશોથી, બીજા દેશોથી. તો પોતાની સાથે બધી શૈલી નવી લાવે ને, બધું બાંધકામ કરવાનું ઈરાની શૈલી. તો આ એક હવે તાજમહેલ આપણા માટે અત્યારે શું છે? ઐતિહાસિક ધરોહર, ઐતિહાસિક વારસો. લાલ કિલ્લો શું છે? એ પણ વારસો જ છે ને. એટલે કહેવાનો મતલબ, દરેક પ્રજા પોતાની સાથે કંઈ ને કંઈ લાવી, જે આપણી ભારતીય સાથે પ્રજા સાથે મળીને એક નવું સમૃદ્ધ ભારત બનાવ્યું, જે આજે વિશ્વભરમાં ખૂબ જ જાણીતું છે. આગળ વાત કરીએ તો પ્રાચીન કાળથી જ આપણા ભારતની સંસ્કૃતિ ખૂબ જ વિશાળ રહી છે, અને એના કારણે આજે વિદેશી પ્રજા આવી એણે આપણા ભારતની અંદર કંઈ નવો જ ઉમેરો કર્યો. પોતાના આવડત બુદ્ધિ કલાથી જે કંઈ નવું આપણા ભારતમાં લાવી, એ આપણા ભારતના સાંસ્કૃતિક વારસામાં કંઈ નવો જ ઉમેરો કર્યો. તેમની અંદર આપણે જે શિલ્પ સ્થાપત્યની વાત કરીએ, શિલ્પ સ્થાપત્ય, શિલ્પ એટલે પથ્થર, શિલ્પ એટલે પથ્થર. તો આ શિલ્પ સ્થાપત્યની વાત કરીએ તો આપણા ભારતની અંદર 5000 વર્ષ જૂની કળા છે. કેટલા વર્ષ? 5000. યાદ રાખજો અથવા લખી લેજો, આ જે શિલ્પકલા છે એ 5000 વર્ષ જૂની કળા છે. ને આ કળા આપણને ક્યાંથી મળી આવી હતી? તો સિંધુ ખીણની સંસ્કૃતિ. સિંધુ ખીણની સંસ્કૃતિ આવે તમને ખ્યાલ અપાવું, મેં તમને આગળ એક મૂવીની વાત કરી હતી, મોહેન્જો ડરો. સિંધુ ખીણની સંસ્કૃતિમાં બે પ્રકારની સંસ્કૃતિ થઈ ગઈ, ખબર છે કઈ કઈ? એક હડપ્પા સંસ્કૃતિ અને બીજી મોહેન્જો ડરોની સંસ્કૃતિ. યાદ હશે તમને કે જેની અંદર આપણને ઘણા બધા વર્ષો જૂના અવશેષો મળી આવ્યા હતા, સિક્કા, વાસણો, હડકાઓ, ઘર, દિવાલો, કૂવાઓ, સ્નાનાગાર, એ બધી વસ્તુઓ વર્ષો જૂની, આજથી 1000 વર્ષ જૂની છે, જે આપણને આજથી 100 વર્ષ પહેલાં મળી આવી. તો એક પ્રકારનો વારસો છે જેના દ્વારા આપણને જાણવા મળ્યું કે આપણી ભારતીય સંસ્કૃતિ ખૂબ જ પ્રાચીન છે. આગળ વાત કરીએ તો આ જે પ્રાચીન વારસો 5000 વર્ષ જૂનો જે વારસો આપણને મળી આવ્યો, એમાંથી દેવી દેવતાઓની પ્રતિમાઓ પણ મળી આવી. તે સમયના લોકો જે દેવી દેવતાઓના પ્રાર્થના અર્ચના કરતા હતા એમની પ્રતિમા, પ્રતિમા એટલે કે મૂર્તિઓ, એ મળી આવી છે. માનવ શિલ્પો, માનવ શિલ્પ એટલે કે મનુષ્યની મૂર્તિઓ. તે સમયના રાજા પછી મોટા મોટા માણસો પોતાના જેવી દેખાતી મૂર્તિઓનું નિર્માણ કરાવતા, તો એવી મૂર્તિઓ પણ મળી આવી છે જેમની મોટી મોટી દાઢીઓ મને જોઈને હસતા ને, તે સમયના માણસની વાત કરું છું. હા, મોટી મોટી દાઢીવાળા માણસનું શિલ્પ મળી આવ્યું છે. ત્યારબાદ રમકડા મળી આવ્યા છે, નર્તકીની મૂર્તિ, નર્તકી એટલે કે નૃત્ય કરતી મૂર્તિ. એવું ઘણી બધી વારસાગત વર્ષો જૂની વસ્તુઓ ખોદકામ કરતા એટલે કે ઉત્ખનન કરતા પુરાતત્વ ખાતાને મળી આવી છે. આ જ રીતે આપણે આગળ જોઈએ, ત્યાર પછી મૌર્ય યુગ આવ્યો છે. મૌર્ય યુગ આપણે તમને નહીં, આપણે ચંદ્રગુપ્ત મૌર્યનું નામ સાંભળ્યું છે, સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત બીજો, કુમારપાળ, સમુદ્રગુપ્ત. તો એ સમયના કાળની અંદર બી ઘણું ઐતિહાસિક બાંધકામ કરવામાં આવ્યું હતું, જે પણ આપણને મળી આવ્યું છે. તમને યાદ અપાવું, આપણે જે પૈસા વાપરીએ છીએ પર 4 સિંહનું આકૃતિવાળું એક ચિહ્ન બતાવે છે. એમ તો તમને 3 સિંહ દેખાતા હશે, પાછળના ભાગે પણ એક સિંહ છે જે આપણને નથી દેખાતો. તો એ 4 સિંહવાળું આકૃતિ પણ મૌર્ય યુગનું ચિત્ર છે. ત્યાર પછી આપણે રાષ્ટ્રધ્વજનું જે ચક્ર છે ને, અશોક ચક્ર. કેમ એને અશોક ચક્ર કહેવાયું? કે સમ્રાટ અશોકે એને બનાવડાવ્યું હતું. તો એ અશોક ચક્ર પણ મૌર્ય યુગનું છે, હા ને? એવા ઘણા બધા ચિહ્નો છે, શિલાલેખો છે. શિલાલેખો એટલે કે જે પથ્થર પર લેખ લખવામાં આવે છે. શાના પર લખવામાં? પથ્થર પર, એને શિલાલેખો કહેતો. તો તે સમયના શિલાલેખો પણ જોવા મળે છે. ત્યાર પછી સારનાથનું ધર્મચક્ર. એ ધર્મચક્ર શું છે? તો બુદ્ધિસ્ટ ચિહ્ન છે, બૌદ્ધ ધર્મનું બુદ્ધિસ્ટ ચિહ્ન છે. ત્યારબાદ બુદ્ધની પ્રતિમા, વૃષભનું, વૃષભ એટલે એક પ્રકારનો પ્રાણી, સિંહ, એવા બધા ઘણા બધા ચિત્રો અથવા મૂર્તિઓ, સારી ભાષામાં કહીએ તો
મૂર્તિઓ એ બધું ખોદકામ ઉત્ખનન કરતા આપણને મળી આવ્યું છે. આગળ વાત કરીએ તો સમ્રાટ અશોક પછી બીજા રાજા થઈ ગયા આજથી 1200-1250 વર્ષ પહેલા, 7મી-8મી સદીમાં. કઈ સદીમાં? 7મી-8મી સદીમાં. તો એ સમયની અંદર રાષ્ટ્રકૂટ વંશના રાજાઓ થઈ ગયા, જેને આપણે રાજપૂત રાજાઓ તરીકે પણ ઓળખાવી શકીએ. રાજપૂત રાજાઓ, તો એ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં પણ ઘણું બાંધકામ કરવામાં આવ્યું, જેમાં ખાસ તમને કહી દઉં તો અજંતા ઇલોરાની ગુફાઓ. કઈ ગુફાઓ? અજંતા ઇલોરાની ગુફાઓ. નામ સાંભળ્યું છે તમે? મહારાષ્ટ્રમાં આવી છે. તો એ અજંતા ઇલોરાની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજાઓએ કરાવ્યું હતું. એમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણ ધર્મોનું સમન્વય જોવા મળે છે, એટલે કે ત્રણ ધર્મોની પ્રતિકૃતિઓ, મૂર્તિઓ, ગુફાઓ જોવા મળે છે. જેમાં હિન્દુ ધર્મની અંદર કૈલાસ મંદિર છે, બૌદ્ધ મૂર્તિઓ છે, જૈન મંદિરો છે, એ બધું આપણને એ ગુફાઓમાં જોવા મળે છે. હવે આ સાંસ્કૃતિક વારસાની અંદર કઈ કઈ વસ્તુઓ સાનો સમાવેશ થાય છે એ ખાસ જોવા જેવું છે. લખવું હોય લખી લેજો, યાદ રહેતું હોય તો વધારે સારું, લખેલું પણ ખૂબ જ સારું છે તમને આગળ જતાં, કારણ કે હું તમને લેસન આપીશ, તમારે લેસન કરવાનું છે. ચેપ્ટર પૂરું થશે એટલે તમને લેસન આપીશ, લાંબા લાંબા સવાલો, એટલે લખી લેજો. વિડીયો જોઈને પણ લખજો, વાંધો નહીં, પણ લેસન તો તમને હું આપીશ. તો આપણા સાંસ્કૃતિક રાજનામાં સાનો સમાવેશ થાય છે. તો પહેલી વાત આપણે કરીએ તો મંદિરો, શિલાલેખો, સ્તૂપ, વિહાર, મકબરા, મસ્જિદો, ગુંબજો, કિલ્લાઓ, મહેલો, એ બધા રાજમહેલો છે, દરવાજાઓ છે. દરવાજો નામ સાંભળ્યું છે? દરવાજો કોણ શું છે? બુલંદ દરવાજો અકબરે બનાવ્યો હતો ફતેહપુર સિકરીમાં, યાદ છે? એને જે ફતેહપુર સિકરી નામનું શહેર વસાવેલું, એ ફતેહપુર સિકરીમાં જવા માટે પ્રથમ જે ભારતનો, એવું કહેવાય છે કે વિશ્વનો સૌથી મોટો દરવાજો કહેવાય છે, જેને બુલંદ દરવાજો કહેવાય છે. શું કહેવાય છે? બુલંદ દરવાજો. હોય જેની અંદર આગળ જતા જામા મસ્જિદ આવેલી છે. શું આવેલી છે? જામા મસ્જિદ. તો ઇમારતો આ બધું ઉત્ખનન કરતા અથવા હાલમાં પણ આપણને ખૂબ જ ભારતની અંદર જોવા મળે છે. ત્યારબાદ આ તો થઈ પ્રાચીન, પણ હમણાં આધુનિક, આપણી સ્વતંત્રતા પછી, સ્વતંત્રતા સંગ્રામનો ઇતિહાસ, એટલે કે અંગ્રેજોના સમયમાં, અંગ્રેજોના સમયમાં પણ આપણે ત્યાં ઘણું બધું બાંધકામ કરવામાં આવ્યું હતું, જે હાલમાં પણ ઐતિહાસિક સ્થળો ઓળખાય છે, જેમ કે ગાંધીજીનો સાબરમતી આશ્રમ. વિશ્વના લોકો આજે પણ એને જોવા માટે આવે છે. નામ સાંભળ્યું છે ને? સાબરમતી આશ્રમ, સાબરમતી નદીના કિનારે આવ્યું હતું. તો એને પણ આજે લોકો જોવા માટે આવે છે. પછી બારડોલી, જ્યાં સરદાર પટેલે સત્યાગ્રહ કર્યો હતો, એ પણ એક આપણો વારસો કહેવાય છે, ઇતિહાસ છે આપણો. વર્ધા, વર્ધા પણ એક ગાંધીજી દ્વારા બનાવવામાં આવેલો આશ્રમ છે. શાંતિનિકેતન, જે રવીન્દ્રનાથ ટાગોરે બનાવ્યું હતું, સ્થાપના કરી હતી. ત્યારબાદ દિલ્હીમાં ઘણી બધા ઇમારતો આવેલી છે, હને? તો એ બધું ઐતિહાસિક સ્થળો છે. એ શું છે? ઐતિહાસિક, જે સાંસ્કૃતિક વારસા તરીકે આપણે ઓળખીએ છીએ. તો આટો થઈ બાંધકામની, પણ બીજું, તો બીજું શું છે? તો ભાષા, અંકો, અંક, સંખ્યા, તેની અંદર તમને ખ્યાલ હોવો જોઈએ. શૂન્યની શોધ કોણે કરી હતી? યાદ છે તમને? આર્યભટ્ટ. દશાંશની શોધ, શૂન્યની શોધ, હે ને? એ પણ આપણા ભારતમાં થઈ હતી. ગણિત, આપણા ભારતની અંદર એવા ગણિતજ્ઞ થઈ ગયેલા છે કે જેમણે ભલભલા દાખલાઓ ગણિતમાં મૂકી દીધા છે. પંચાંગ, હિન્દુ પંચાંગ તમે જોજો. અત્યારના વૈજ્ઞાનિકો તો સેટેલાઇટમાં જોઈને કહે છે કે સૂર્યગ્રહણ થશે, આ સેટેલાઇટ થશે, પણ આપણા ત્યાંના જ્યોતિષો વર્ષોથી કહીને મૂકી ગયા છે. એક તમે કેલેન્ડર જોજો, આજ ડિસેમ્બરમાં શું થવાનું છે તમને અત્યારે ખબર પડી જશે. આ સૂર્યગ્રહણ થવાનું હતું એ કેટલા વર્ષો પહેલાં ખબર પડી ગઈ, અમારે થોડા દિવસ પર સૂર્યગ્રહણ થયું ને, 4-5 દિવસ પર, એ વર્ષો પહેલાં ખબર પડી ગઈ હતી. આજથી 900 વર્ષ પહેલાં થયું હતું, અને એમણે અંદાજો લગાવી દીધો કે આવનારા 900 વર્ષોમાં આ સૂર્યગ્રહણ પાછું થશે, અને થયું. કેમ કે અંદાજો લગાવી દીધો કે 900 વર્ષમાં જ થશે, તમે વિચાર કરો. તો આ વસ્તુ છે આપણા ભારતનું સંસ્કૃતિ, કે જે વસ્તુ 1000 વર્ષ પહેલાં થઈ હતી એ લોકો અંદાજો લગાવે છે કે આ વસ્તુ પાછે આટલા જ વર્ષોમાં થશે, ત્યાં સુધી નહીં થાય. આપણા ભારતની અંદર એક માન્યતા છે કે એક ધૂમકેતુ હોય છે, હેલીનો ધૂમકેતુ એવું કહેવાય છે, જે 75 વર્ષે દેખાય છે. તો એ લોકોએ કેમ એ જ અંદાજો લગાવ્યો કે આ ધૂમકેતુ 75 વર્ષ પછી જ દેખાશે, એવું કેમ ન કીધું કે આવનાર 2 વર્ષોમાં દેખાશે, 10 વર્ષમાં દેખાશે?
આ જાણવા જેવું છે. એમણે આટલું એક વર્ષનો અંદાજ કેમ કેમ લગાવી દીધો? આ છે આપણો તેનું ગણિતજ્ઞ, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ખગોળ વિજ્ઞાન. ખગોળ વિજ્ઞાન એટલે કે આકાશમાં જોનારા. વિદેશના લોકો હમણાં હમણાં સેટેલાઇટથી જોતા થયા કે આટલા ગ્રહ છે. આપણા ભારતે તો વર્ષો પહેલાં, હજાર વર્ષ પહેલાં કહી દીધું હતું કે ભારત દુનિયા આપણા બ્રહ્માંડમાં આટલા ગ્રહો છે. તે પણ નામ પણ આપી દીધા છે, તમને ખબર છે કેવા કેવા નામ છે તે, છે ને? આ છે આપણા ભારતની સંસ્કૃતિ. ત્યાર પછી લોકન સાહિત્ય, બધા સાહિત્ય લખાયો, ઇતિહાસ લખાયો, રાજાઓ મહારાજાઓનો, દેવી દેવતાઓનો. તમે બધા ગ્રંથો જોયા હશે, રામાયણ, મહાભારત, કુરાન, બાઇબલ, હા ને? આ વર્ષો પહેલાં જ લખાયા છે ને આ બધા આપણા ગ્રંથો છે, ઐતિહાસિક ગ્રંથો, જેને જાણવું ખૂબ જરૂરી છે. તો જ આપણને ખબર છે કે આપણી ભારતીય સંસ્કૃતિ વર્ષો જૂની છે. આટલી વર્ષો જૂની સંસ્કૃતિ કઈ રીતે સચવાય કે આને કોણે સાચવી? સાહિત્યમાં લખાયેલું છે, તમે સાહિત્ય વાંચો. આપણા ભારત દેશની અંદર આવેલા વિવિધ ધર્મો, મેં તમને આગળ પણ વાત કરી હતી કે વિદેશોની અંદર એટલા ધર્મ નથી જેટલા ધર્મ આપણા ભારતની અંદર છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી, કેટલા બધા ધર્મો છે. આટલા બીજા ધર્મો બીજા વિદેશમાં દેખાતા તમને નથી દેખાતા હોય. આપણા દેશના બધા ધર્મોને સાચવેલા છે, ખરી વાત ને? આ વસ્તુ છે આપણા ભારતની, આપણા ભારતને સમૃદ્ધ બનાવનારી આ જ વસ્તુ છે. ત્યારબાદ યુદ્ધશાસ્ત્ર. યુદ્ધશાસ્ત્રને લગતા તમે ઘણા બધા મૂવી જોયા છે, બાહુબલીથી લઈને ઘણા બધા, કે યુદ્ધો કઈ રીતે લડવા બીજા રાજાઓ સાથે, સંધિ કરવી, રટ, રસાયણશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીઓને લગતા રોગો, દરેક પ્રકારના શાસ્ત્રો આપણા ભારતમાં છે. તમે નામ સંભળાવો છો, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, ઉપનિષદ, પુરાણો, કેટલું બધું છે. આ હમણાંનું નથી, આ હજારો વર્ષ જૂનું છે, જે આપણા માટે વારસો જ છે. આ જાણવા જેવી બાબતો છે. તો આ બધું આપણો ઇતિહાસ છે. ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ, પ્રકૃતિની પૂજા, વાસ્તુશાસ્ત્ર, ગણતંત્ર, કેટલું બધું જે આપણા દેશમાં સમાયેલું છે. કોઈ દિવસ જાણવાનો પ્રયત્ન કર્યો આપણે? નથી કર્યો. એકવાર કરજો તો આપણને ઇતિહાસ ખબર પડશે કે આપણો ઇતિહાસ કેટલો વર્ષો જૂનો છે. કેમ આપણા ભારત દેશને સુવર્ણ યુગ તરીકે ઓળખાતો હતો? કેમ આપણા ભારત દેશને સોનાની ચીજા તરીકે કહેવાતું હતું? કેમ અત્યારે નથી કહેવાતું? કેમ આપણા દેશને પાછળ દેશ કહેવાય છે? જે આટલો સમૃદ્ધ દેશ હતો, સોનીને સોનાની ચીડિયા હતો, કેમ આજે એને પછાત દેશ તરીકે ઓળખવામાં આવે છે? આ એક વસ્તુ ખાસ જાણવા જેવી છે આપણે. તો આ હતો ભારતનો સાંસ્કૃતિક વારસો. હવે આગળ તમને થોડુંક લઈ જાઉં. હવે આપણે ખાલી ફક્ત ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તો એટલો બધો ભવ્ય વિશાળ છે, એટલી બધા બાંધકામો, એટલું બધું આપણા ભારતમાં ગુજરાતની અંદર આવેલું છે. તમે જાણીને નવાઈ લાગશે આપણા ગુજરાતની અંદર કેટલું બધું આવેલું છે. આપણા ગુજરાતના પુરાતત્વ સ્થળો જે ખોદકામ કરતા મળી આવેલા છે તે લોથલમાંથી મળી આવે છે. તમે વિશે જાણો છો, રંગપુર, રોજડી, ધોળાવીરા તમને ખ્યાલ છે, સિંધુખીની સંસ્કૃતિ. તો આ પુરાતત્વ ખાતાના પુરાતત્વ સ્થળો છે જે ખોદકામ કરતા મળી આવ્યા છે. આપણે એટલો જૂના વર્ષો વારસો છે આ, જ્યાંથી ઘણી બધું વસ્તુઓ ખોદકામ કરતા આપણને મળી આવ્યું છે. ત્યારબાદ શ્રીનાથ જે રાજકોટ પાસે આવેલું છે, લોથલ અમદાવાદ પાસે આવેલું છે, રંગપુર જે સુરેન્દ્રનગર પાસે આવેલું છે, આ બધા સ્થળો આપણે ત્યાં ખૂબ જ હજારો વર્ષ જૂના ખોદકામ કરતા મળી આવેલા છે. ત્યારબાદ રાજા મહારાજાઓ દ્વારા જે કંઈ બનાવવામાં આવ્યું છે તેમાં તમને વાત કરું, કીર્તિ તોરણ, રાણીની વાવ, જામા મસ્જિદ અમદાવાદની અંદર આવેલી છે એ, પાવાગઢનું અંબાજી મંદિર, આપણે મહાકાળી મંદિર, બનાસકાંઠામાં આવેલું અંબાજી મંદિર, મહેસાણામાં આવેલું મંદિર, નવસારીની અંદર આવેલું પારસી અગિયારી, શંકરાચાર્યએ બનાવેલા મઠ, ત્યારબાદ દ્વારકાધીશનું મંદિર, અને આખા ભારતની અંદર જે 12 જ્યોતિર્લિંગ આવેલા છે હિન્દુ ધર્મના 12 જ્યોતિર્લિંગ, તેમાંનું એક જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર છે ને? કેટલું બધું એમ ગણી ન શકાય એટલું બધું વારસો આપણા ગુજરાતની અંદર જોવા મળે છે. કચ્છની અંદર બી ઘણા બધા ઐતિહાસિક સ્થળો આવેલા છે. આપણા તમે ભવિષ્યમાં તો આપણા ભવિષ્યની અંદર પણ છે ઐતિહાસિક સ્થળો.
પછી વડોદરાની અંદર આવેલો પેલેસ જે સયાજીરાવ પેલેસ તરીકે ઓળખાય છે આપણે સયાજીરાવ નામ સાંભળ્યું છે ને રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડ એમનો પેલેસ જે આજે યુનિવર્સિટી તરીકે કામ કરી રહ્યું છે ત્યાર પછી રાજપીપળાની અંદર આવેલો મહેલ ઘણા બધા સ્થળો જે આપણા ગુજરાતની અંદર જોવા મળે છે પછી જૂનાગઢની અંદર આવેલો મહાબત ખાનનો મકબરો પરબ વાવડી નવઘર કૂવો કેટલું બધું એમ તમે અંદાજો ન લગાવી શકો એટલા બધા ઐતિહાસિક સ્થળો આપણા ગુજરાતની અંદર આવેલા છે ત્યાર પછી આપણે સોલંકી વંશની વાત કરીએ તો સોલંકી વંશની અંદર ખબર ને રાણી ઉદયમતી બનાવેલી રાણીની વાવ સહસ્ત્રલિંગ તળાવ મુનસર તળાવ યાદ છે ને મુનસર તળાવ રાણીએ બનાવી હતી તે આપણે આગળ જોઈ ગયેલા આઠમા ધોરણની અંદર નવમા ધોરણની અંદર તો આવા ઐતિહાસિક સ્થળો આપણા ગુજરાતની અંદર આવેલા છે આ ગુજરાતનો વારસો છે આ કયો વારસો છે ગુજરાતનો ત્યાં પછી ખાસ વસ્તુ જૂનાગઢના અંદર જે પર્વત આવેલો છે આપણો ગુજરાતનો સૌથી મોટો ગિરનાર પર્વત એની તળેટીમાં તમને ખ્યાલ હોય તો એક શિલાલેખ આવેલો છે એ શિલાલેખ કોણે બનાવેલો સમ્રાટ અશોકે યાદ છે ને તો આ સમ્રાટ અશોકનો શિલાલેખ જે પથ્થર પર કોતરણી કામ કરવામાં આવેલું છે એ પણ એક ઐતિહાસિક આ શિલાલેખ તો આજથી 2500 વર્ષ જૂનો છે કેટલા વર્ષ જૂનો 2500 વર્ષ જૂનો તમે વિચાર કરો જે હજુ સુધી સચવાયેલો છે 1000 વર્ષ જૂનો વારસો કહેવાય છે એટલે આ વસ્તુ આપણે ખાસ જોવા જેવી છે તો વિદ્યાર્થી મિત્રો આજના માટે ફક્ત આપણે આટલું જ જોઈશું ભારતનો સાંસ્કૃતિક વારસો જોયો આપણે અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જોયો આગળનું હવે આપણે બીજા વિડીયોમાં જોઈશું